આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે હું ડોક્ટર મીના રાજપૂત આસિસ્ટન્ટ પ્રોફેસર શિક્ષણ શાસ્ત્ર વિભાગ ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી વિદ્યાર્થી મિત્રો આપણે વાણિજ્ય વ્યવસ્થામાં ભાગ બે એકમ આઠમાં આપણે એકમ આયોજન વિશે વાત કરતા હતા જેમાં આપણે વ્યાખ્યાન એકમાં લેસન એક એટલે કે એક પાઠનું આપણે પાઠ આયોજન કેવી રીતે કરી શકીએ એમાં કયા કઈ કઈ વિષય વસ્તુને મૂકી શકીએ એ વિશે આપણે વાત કરી પાઠ એકમાં આપણે આઉટસોર્સિંગનો અર્થ વેબસાઇટની સંજ્ઞા તેમજ તેના જુદા જુદા અનેક બાબતોની આપણે વાત કરી તેમજ તેમાં ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ વિશે પણ આપણે સમજી ગયા ત્યારબાદ આપણે વ્યાખ્યાન બેમાં આઉટસોર્સિંગના લાભ તેને અલગ અલગ બાબતો વિશે અને આઉટસોર્સિંગના લાભ અને તેમાં અલગ અલગ બાબતોની આપણે કઈ રીતે એના સાધનોનો ઉપયોગ કરીએ છીએ તેમજ સાધનો ઉપયોગ કરતી વખતે કેવા પ્રકારની આપણે સુરક્ષા રાખીએ છીએ તે વિશેની આપણે પાઠ બે એટલે કે લેસન બેમાં આપણે વાત કરી વ્યાખ્યાન બેમાં એટલે લેસન બે અને વ્યાખ્યાન બે આપણે એવી રીતે સમજી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ આયોજનમાં વ્યાખ્યાન એકમાં લેસન એક વ્યાખ્યાન બેમાં લેસન બેની આપણે વાત કરી આજે આપણે વ્યાખ્યાન ત્રણમાં લેસન એટલે કે પાઠ આયોજન ત્રણ વિશે આપણે વાત કરીશું તો પાઠ ત્રણ જે આયોજન આપણે કરવાનું છે એમાં આપણે પહેલાં ઈ કોમર્સ લીધું હવે આપણે એને આઉટસોર્સિંગનો અર્થ આ વ્યાખ્યાનમાં આપણે સમજીશું તો તેના વિશેની થોડી માહિતી આપણે અગાઉ જોઈ લઈએ તો વાણિજ્ય વ્યવસ્થાનો આપણે એકમ આ આઠ અને એકમ આયોજન વિશે આજે આપણે વાત કરવાની છે તો સૌ પ્રથમ આપણે પાઠ આયોજનની રૂપરેખા વિશે વાત કરીશું અગાઉ બે વ્યાખ્યાનમાં તો આપણે આ આયોજનની જે રૂપરેખા છે એ જોઈ ગયા છે અને બધી જ જે એકથી પાંચ પાઠનું આપણે આયોજન કર્યું છે એ પ્રમાણે આપણે દરેકમાં એકમ પાઠ આયોજનની જે રૂપરેખા છે એ એ બધાની લગભગ સરખી જ આપણે મૂકતા હોઈએ છીએ પણ દરેક પાઠ આયોજનની શરૂઆતમાં આપણે પાઠ આયોજનની રૂપરેખા મૂકતા હોઈએ છીએ તો અહીંયા આપણે એટ પોઈન્ટ નાઇન એકમ પાઠ આયોજન જેમાં વિદ્યાર્થીનો ક્રમ વિદ્યાર્થીનું નામ શાળાનું નામ ધોરણ અને વર્ગ એ વિશે વાત કરીએ છીએ તેમાં આપણે તારીખ અને કયા વારે આપણે આ પાઠ લેવાના છીએ તેમજ આ કયો તાસ છે એ વિશેની આપણે આમાં માહિતી ભરવાની હોય છે તો આજે આપણે તાસ ત્રણ વિશે વાત કરીશું એકમ આયોજનમાં આપણે જેમ કે તાલીમાર્થીનો રોલ નંબર તાલીમાર્થીનું નામ તારીખ શાળાનું નામ ધોરણ અને વર્ગ તાસનો ક્રમ અને વિષય આ દરેક બાબતનો આપણે દરેક પાઠ આયોજનમાં આપણે ઉલ્લેખ કરતા હોઈએ છીએ તો તેની વિગત પણ આપણે પાઠ આયોજનમાં દર્શાવી ખૂબ જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ કોઈ પણ પાઠ આયોજન કરીએ તો તેમાં સામાન્ય ઉદ્દેશો એની સાધન સામગ્રી અને કાર્ય પદ્ધતિ કઈ છે એ વિશે પણ આપણે આ ઉલ્લેખ કરવો ખૂબ જરૂરી છે દરેક પાઠમાં આપણે આ પ્રકારનો ઉલ્લેખ કરતા હોઈએ છીએ તો પાઠનો એકમ આપણે જોઈએ કે પાઠ આયોજનમાં આપણે એક જ પાઠનું આયોજન કરવાનું હોય છે અલગ અલગ તાસમાં એનું વિભાજન કરીને તો આ આપણો જે પાઠ છે એ ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ છે એમાં આપણે આ ત્રણ ત્રીજા વ્યાખ્યાનની વાત એ આપણે આઉટસોર્સિંગના અર્થ દ્વારા આપણે આજે ચર્ચા કરવાના છીએ તો સામાન્ય ઉદ્દેશો એ કેવા પ્રકારના હોય છે કયા કયા હોય છે તો અગાઉ પણ આપણે જોઈ ગયા છે એવી રીતે જ્ઞાન સમજ ઉપયોગ અને કૌશલ્ય એ આપણા સામાન્ય ઉદ્દેશો છે અને કાર્ય પદ્ધતિ છે કથન પદ્ધતિ પ્રશ્નોત્તરી પદ્ધતિ ચાટ નિર્દર્શન પદ્ધતિ એ સિવાયની પણ તમે જો બીજી પદ્ધતિનો ઉપયોગ કરવા માંગતા હોય તો એ પદ્ધતિનો પણ ઉપયોગ તમે કરી શકો છો શૈક્ષણિક સામગ્રી વર્ગખંડમાં આપણે જ્યારે પાઠ આયોજન તૈયાર કરીએ છીએ તાસ લેવા જ્યારે પ્રવેશીએ છીએ ત્યારે આપણા વિષય વસ્તુને લગતા કેટલાક શૈક્ષણિક સાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એ કયા કયા શૈક્ષણિક સાધનોનો આપણે વર્ગખંડમાં ઉપયોગ કરીએ છીએ તેના વિશેની પણ આપણે માહિતી અહીંયા ચોક્કસપણે અહીંયા ઉલ્લેખ કરવાનો થાય છે જેમાં છે ચોક ડસ્ટર બોર્ડ પોઈન્ટર તો આ તો થઈ આપણે સાધનોની વાત એ ઉપરાંત આપણે જે વિષય વસ્તુને ધ્યાને રાખી અને જે આયોજન કર્યું છે એને લગતી કેટલીક સાધન સામગ્રીનો પણ અહીં ઉલ્લેખ કરવામાં આવે છે તો અહીંયા આઉટસોર્સિંગ અંગેના પેપર કટિંગ્સ કુરિયર સંસ્થાના જાહેરાતના પેપર કટિંગ્સ એ ઉપરાંત પણ જો એને વિષય વસ્તુને લગતી માહિતીમાં જો આપણે સાધન સામગ્રીનો ઉપયોગ કરતા હોઈએ તો એનો ઉલ્લેખ કરવો અત્રે અહીંયા પણ ખૂબ જરૂરી છે ત્યારબાદ છે સંદર્ભ પુસ્તકો કોઈપણ પાઠ આયોજન કરીએ ત્યારે વિષય વસ્તુના બહોળા અને એ તળસ્પર્શી જ્ઞાન માટે આપણે સંદર્ભ પુસ્તકનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો અહીંયા આપણે એવી રીતે એક ટેબલ બનાવવાનું છે ટેબલમાં એને વ્યવસ્થિત રીતે એ એનો ઉલ્લેખ કરી શકાય એવી રીતે અહીંયા એના પા પાના નંબર સાથે ઉલ્લેખ અહીંયા કરવામાં આવે છે તો પુસ્તકનું નામ કયા લેખક અથવા સં સંપાદકે એ લખેલું છે કે સંપાદન કરેલું છે તે વિશેની માહિતી અને સંદર્ભ પુના જે પૃષ્ઠ નંબર કે પાના નંબરનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા પુસ્તકોના નામ આપ્યા છે લેખકના નામ પણ આપ્યા છે અને સંદર્ભ પુસ્તકમાંથી કયા પૃષ્ઠ ઉપરથી આ માહિતી એ આઉટસોર્સિંગ માટે લેવામાં આવી છે તે પાનાનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે પેજ નંબરનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સામાન્ય ઉદ્દેશ સાધન સામગ્રી અને કાર્ય પદ્ધતિ વિશે વાત કરી આગળ આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે વિશિષ્ટ હેતુઓ વિશે જોઈએ તો સૌ પ્રથમ આપણે એક સામાન્ય માળખું બનાવવાનું હોય છે કે જેમાં ખૂબ ટૂંકાણમાં આપણે એનો ઉલ્લેખ કરવાનો હોય છે અને એ માળખા પ્રમાણે આપણે પછી પાઠ આયોજન કરી એમાં ઝીણામાં જીણી વસ્તુ વિષય વસ્તુની અહીંયા આપણે દર્શાવવાની હોય છે તો આ એક સામાન્ય ટૂંકું અને ઓછી એટલે કે એકદમ મહત્વની માહિતી હોય એ આપણે અહીંયા વિશિષ્ટ હેતુના એ માળખામાં આપણે મૂકીએ છીએ તો અહીંયા આપણે જોઈ શકીએ તમે સ્ક્રીન પર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે સોપાનો વિશિષ્ટ હેતુઓ શૈક્ષણિક વસ્તુ અને મુદ્દાઓ તો વિદ્યાર્થી મિત્રો પ્રારંભ આપણે જે કરીશું એ પૂર્વ જ્ઞાનને આધારે આપણે પ્રારંભ કરીએ છીએ કોઈપણ વર્ખંડમાં આપણે જ્યારે તાસની શરૂઆત કરીએ છીએ ત્યારે એ પૂર્વ જ્ઞાનના આધારે આપણે એની શરૂઆત કરીએ છીએ એટલે કે પૂર્વ જ્ઞાન એટલે વિદ્યાર્થીઓમાં આપણે જે વિષય વસ્તુ લઈને ગયા છે તે વિશેની માહિતી વિદ્યાર્થીઓના પાસે કેટલી છે એ વિશેના અનેક પ્રશ્નો આપણે એ લોકોને પૂછીએ છીએ અને એના દ્વારા પાઠનું જે શીર્ષક છે એના વિશેની સરળતાથી માહિતી કે સરળતાથી સમજી શકે એ પ્રકારની માહિતી આપણે વિદ્યાર્થીઓને એ વિષય વસ્તુના પૂર્વજ્ઞાન દ્વારા સમજાવી શકીએ છીએ હેતુકથન હેતુકથનમાં આપણે જોઈએ છીએ કે પાઠ આયોજનમાં આપણે એક જ પાઠમાં એક કરતાં વધારે પાઠનું આયોજન કરતા હોઈએ છીએ તો અહીંયા જે પાઠ આપણે લઈએ છીએ એનું અહીંયા આપણે શીર્ષક અહીંયા દર્શાવવાનું હોય છે તો એ શીર્ષક છે ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વિશિષ્ટ હેતુઓમાં આપણે એનો જે પ્રારંભ છે એ પૂર્વજ્ઞાનને આધારે કરીએ છીએ અને હેતુકથન એટલે કે જે એનું શીર્ષક છે પાઠનું એને અહીંયા આપણે દર્શાવીએ છીએ ત્યારબાદ છે અહીંયા આપણે અગાઉ જે મેં વાત કરી એ પ્રમાણે વિષય વસ્તુની જે મહત્ત્વની બાબતો છે એને આપણે ટૂંકાણમાં અહીંયા આપણે એ માળખામાં એની સમજ આપીએ છીએ તો એ સમજમાં આપણે વિષય વસ્તુનું નિરૂપણ એમાં આપણે જોઈએ તો વિદ્યાર્થીઓ આઉટસોર્સિંગના અર્થ વિશે જ્ઞાન પ્રાપ્ત કરશે એટલે વિદ્યાર્થીઓ જે આઉટસોર્સિંગ છે એનું જે જ્ઞાન છે જે વિષય વસ્તુઓને આપણે તૈયાર કર્યું છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા માળખામાં રજૂ કરીએ છીએ જેના દ્વારા એક એક વસ્તુ વિદ્યાર્થીઓને એ સમજાતી જાય અને જો ન સમજમાં આવે તો વિદ્યાર્થી વચ્ચે પણ આપણને પ્રશ્ન કરી શકે છે અને એક કરતાં વધારે વખત જો વિદ્યાર્થીને ન સમજાય તો આપણે એ સમજાવવાનો પ્રયત્ન પણ સરળતાથી ઉદાહરણ સાથે પણ કરી શકીએ છીએ જેથી વિદ્યાર્થી સરળતાથી સમજી શકે અહીંયા આપણે જોઈએ તો આઉટસોર્સિંગનો અર્થ આપણે સૌ પ્રથમ લેવાનો છે આઉટસોર્સિંગનું એક ઉદાહરણ મૂકીશું અને એ ઉદાહરણ દ્વારા આઉટસોર્સિંગનો અર્થ વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કરીશું વિદ્યાર્થીઓ અર્થ સમજે અને તે અર્થનો ઊંડો અભ્યાસ ઊંડા અભ્યાસની સમજ કેળવશે એટલે કે અર્થ તો સમજ્યા પણ એ અર્થ એ ઉદાહરણ દ્વારા સમજ છે અને એ સમજ કેળવ્યા બાદ એને એ પ્રમાણે ઉદાહરણ દ્વારા જો સમજે તો એ ખૂબ જ સરળતાથી વિદ્યાર્થી સમજી શકે છે એવી ભાષામાં સરળ ભાષામાં વિદ્યાર્થીઓને સરળ ઉદાહરણ સાથે આપણે સમજાવી શકીએ છીએ ત્યારબાદ છે આઉટસોર્સિંગમાંથી મળતી સેવાઓ આઉટસોર્સિંગ દ્વારા કઈ કઈ સેવાઓ આપણે લઈએ છીએ તો એ આઉટસોર્સિંગની જે સેવા છે જેવી કે વ્યવહાર છે જાહેરાત છે કુરિયર છે તો એ વિશે આઉટસોર્સિંગની જે આપણે સેવાઓ લઈએ છીએ એનો ઉલ્લેખ આપણે અહીંયા કરીએ છીએ ત્યારબાદ જુદા જુદા ઉદાહરણ દ્વારા આ દરેક વસ્તુને આપણે પત્ર વ્યવહાર તો પત્ર વ્યવહારનો આપણે સાઉ આઉટસોર્સિંગ તરીકે કેવી રીતે એને વ્યવહારમાં મૂકીશું કઈ રીતે એનો ઉપયોગ કરીશું ત્યારબાદ છે જાહેરાત તો જાહેરાતનો આપણે આઉટસોર્સિંગમાં કઈ રીતે એનો ઉપયોગ કરીશું કઈ રીતે એની સેવાઓ લઈશું તે વિશે પણ આપણે ઉદાહરણ દ્વારા એને સમજાવવાનો પ્રયત્ન વિદ્યાર્થીઓને કરીશું તેવી જ રીતે કુરિયરની સેવા તો કુરિયરની સેવા કેવી રીતે ક્યારે અને આપણને સરળતાથી કઈ રીતે કુરિયર સેવા ઓછા સમયમાં આપણે લઈ શકીએ છીએ ઓછા સમયમાં આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાની જે સગવડતા ઊભી કરી આપે છે તો એવી કુરિયર સેવાની જે ઉદાહરણ દ્વારા એને અમુક બાબતોને સમજાવી અને એ પત્રવ્યવહાર જાહેરાત અને કુરિયર વિશેની આપણે માહિતી આપી શકીએ છીએ ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો કે આઉટસોર્સિંગના વિવિધ પ્રકારોનું જ્ઞાન અહીંયા આપવામાં આવશે એટલે કે આઉટસોર્સિંગના એ કરતાં વધારે પ્રકાર હોય છે તો એ કયા કયા પ્રકાર છે તો અહીંયા જોઈએ આપણે આઉટસોર્સિંગના પ્રકારો તો આઉટસોર્સિંગ નાણાંકીય સેવાઓ છે હિસાબ ઓડિટ ઉઘરાણી પત્રકો બનાવવા એ અલગ અલગ એના એક પાસા હોય છે તબક્કા હોય છે એના દ્વારા આપણે આઉટસોર્સિંગમાં આઉટસોર્સિંગ કરીએ છીએ ત્યારે આઉટસોર્સિંગની સેવા આપતી જે કંપનીઓ છે એને એક કરતાં વધારે તબક્કામાંથી પસાર થવું પડે છે ત્યારે એ આપણી આ જે સેવાઓ છે એ આપણને આપી શકે છે તો એના માટેના હિસાબો છે એના માટેનું ઓડિટ છે એના માટેની ઉઘરાણી છે તેમજ વિવિધ પ્રકારના પત્રકો પણ એ લોકોએ બનાવવા પડે છે જેના કારણે એ સરળતાથી પત્રકો દ્વારા વર્ષના અંતે હિસાબો એ કરી શકે છે અને એના પરથી એ વાર્ષિક વાર્ષિક હિસાબોની એ તાલ તાગ એ મેળવી શકે છે તો આવી રીતે આઉટસોર્સિંગ માટે અન્ય સેવાઓ અને એના જે પત્રકો છે હિસાબ છે એ વગેરે રાખવી રાખવું ખૂબ જ જરૂરી છે ત્યારબાદ છે વિવિધ પ્રકારો વિશે ઊંડાણ ઊંડાણપૂર્વકની સમજ કેળવશે વિદ્યાર્થી મિત્રો આઉટસોર્સિંગમાં અર્થ મેળવ્યા બાદ તેની ઊંડાણપૂર્વક સમજ મેળવવી એ પણ ખૂબ જરૂરી છે ઊંડાણપૂર્વક પૂર્વકની જે સમજ છે એ આપણે સરળ ઉદાહરણો સરળ સમજાવટથી અને ક્યારેક પ્રાયોગિક બાબતોને પણ આમાં જો આવરી લેવામાં આવે તો એ સરળતાથી વધારે સારી રીતે એ સમજી શકે છે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થીના ત્યારબાદ વિજ્ઞાપનના અર્થ વિશે જાણશે વિજ્ઞાપન એટલે કે જાહેરાત જાહેરાત વિશે કઈ રીતે જાહેરાત આપી એની એની સાઇઝ એના અક્ષરો તેમજ કલર જાહેરાત બ્લેક એન્ડ વ્હાઇટ જાહેરાત વગેરે બાબતો આની સાથે સંકળાયેલી હોય છે તો એ વિશેની માહિતી પણ વિદ્યાર્થીઓને આપવી જરૂરી છે એના ભાવ એના સાઈઝ એની ઊભી સાઇઝ આડી સાઇઝ વગેરે વિશેનું જ્ઞાન એ એ વિદ્યાર્થીઓને ઉદાહરણ દ્વારા આપી અને આપણે વિજ્ઞાપન વિશેના ઉપયોગ અને એને કઈ રીતે ઉપયોગ કરવો કઈ રીતે એની સેવાઓ લેવી વગેરે બાબતો આપણે સમજાવી શકીએ છીએ ત્યારબાદ છે કુરિયર સેવાઓ વિશે ઊંડાણપૂર્વક સમજ મેળવવી કુરિયર સેવાની પણ ઘણી બધી એ પ્રાઇવેટ અને સરકારી એ કુરિયર સેવાઓ આપતી કંપનીઓ આપણને જોવા મળે છે ધારો મારુતિ કુરિયર જોઈ લઈએ તો એ ખૂબ બોળા દેશ વિદેશમાં એ કુરિયરની સેવાઓ ખૂબ સારી રીતે સરળતાથી આપણને મળી રહે છે અને સ એનો પણ આપણને સંતોષ આપે છે તો આ કુરિયર સેવાઓની પણ જે માહિતી છે અલગ અલગ પ્રકારના કુરિયર સેવાઓ પણ આપણને જોવા મળે છે જેમાં કુરિયર સેવામાં અનેક અનેક બાબતો સમાવિષ્ટ હોય છે તો દરિયાઈ એ વાહન વ્યવહારનું ઉદાહરણ આપણે આપી શકીએ કુરિયરમાં હવાઈ વાહન વ્યવહાર દ્વારા પણ કુરિયર સેવાઓ આપી શકાય છે તો આ અલગ અલગ પ્રકારની જે સેવાઓ જમીન માર્ગે દરિયાઈ માર્ગે હવાઈ માર્ગે જે પત્રવ્યવહાર અને કુરિયરની જે સેવાઓ અપાય છે એ વિશેની માહિતી પણ વિદ્યાર્થીઓને આપણે ઉદાહરણ દ્વારા સમજાવી શકીએ છીએ ત્યારબાદ છેલ્લું જે પાઠના અંતે આપણે વિદ્યાર્થીઓને કેટલું સમજ્યા અને એ પ્રમાણે આપણે એમને સ્વાધ્યાય કાર્ય આપીએ છીએ તો આ સ્વાધ્યાયમાં વિદ્યાર્થીઓ કેટલું સમજાશે એ વિશે ઘરેથી વાંચી અને એ સ્વાધ્યાય કાર્ય બીજા દિવસે એ કરી લાવશે તો આ સ્વાધ્યાય કાર્ય એટલે વિદ્યાર્થીઓને સમજમાં આવે કદાચ ન આવે તો બીજા દિવસે એ વિશેની માહિતી એ વરખંડમાં જ્યારે નવો પાઠ શરૂ કરતાં પહેલાં ટૂંકાણમાં એક આછી સમજ આપી અને વિદ્યાર્થીઓને આટલા આગળના દિવસમાં અથવા તો આગળના તાસમાં શું ભણ્યા છે અને કેવી રીતે સમજી શક્યા છે તો એવા વિદ્યાર્થીઓ પાસે પણ ઉદાહરણ આપણે મેળવી શકીએ છીએ કે એ સમજ્યા છે અને એ ઉદાહરણ તરીકે આપણને એ જો કહે તો આપણને પણ સમજ શિક્ષક પણ સારી રીતે સમજી શકે કે વિદ્યાર્થી આ વસ્તુને ખૂબ સરળતાથી સમજી ગયા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વિષય વસ્તુના માળખાની સમજ ટૂંકમાં સમજ્યા ત્યારબાદ હવે આપણે એનું એકમનો જે પ્રારંભ છે એને કઈ રીતે આપણે પાઠ આયોજનમાં કથનની રીતે રજૂ કરીશું તેમજ એ કથન રજૂ કર્યા પછી પ્રશ્ન પૂછી અને પ્રશ્નો દ્વારા વિદ્યાર્થીઓ પાસે એના જવાબ મેળવી શકીશું કે વિદ્યાર્થી મિત્રો કેટલું સમજ્યા છે અને સમજ્યા બાદ જો ઉદાહરણ કે બીજી કોઈ અન્ય પદ્ધતિ દ્વારા પણ વિદ્યાર્થીઓ સરળતાથી જો સમજ્યા સમજ્યા હોય અને એ સમજાવે તો આપણે જે પાઠ આયોજન દ્વારા શૈક્ષણિક કાર્ય વરખંડમાં કરાવે છે એ આપણે સફળતાપૂર્વક પૂર્ણ થયું એવું આપણે સમજી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે અહીંયા એકમનો પ્રારંભ આપણે અહીંયા શીર્ષક આપ્યું છે તો એકમનો પ્રારંભ કેવી રીતે કરવો એ અગાઉ આપણે ટૂંકા માળખા દ્વારા સમજી શું શક્યા છે પણ અહીંયા આપણે કઈ રીતે એને મૂકીશું એ વિશેની માહિતી આપણે અહીંયા આગળ ચર્ચા કરીએ તો પહેલું જે છે શિક્ષકની પ્રવૃત્તિ અને વિદ્યાર્થીની પ્રવૃત્તિ તો વિદ્યાર્થી મિત્રો વર્ગખંડમાં એકમના પ્રારંભથી લઈને સ્વાધ્યય કાર્યો સુધી શિક્ષક કઈ પ્રવૃત્તિ કરશે એનો ઉલ્લેખ શિક્ષકની પ્રવૃત્તિના કોલમમાં તમે જોઈ શકો છો ત્યારબાદ વિદ્યાર્થીની પ્રવૃત્તિ એવી જ રીતે વિદ્યાર્થીની પ્રવૃત્તિ પણ એ તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો કે વિદ્યાર્થીની પ્રવૃત્તિ પૂરા તાસ મુજબ કેવા પ્રકારની રહેશે તો અહીંયા આપણે જોઈએ કે વિદ્યાર્થી જ્યારે શિક્ષક પૂછે જે પ્રશ્નો એ પ્રશ્નોને સાંભળી અથવા તો જે કથન કરે છે એ કથનને સાંભળી અને શિક્ષકે પૂછેલા પ્રશ્નોના એ યોગ્ય જવાબ આપ આપશે એવું આપણે એક સૂચના વિદ્યાર્થીની પ્રવૃત્તિના એ કોલમમાં લખીએ છીએ અને નીચે એનો ઉલ્લેખ કરીએ છીએ કે વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તર આપશે વિદ્યાર્થીઓ કથન ચર્ચામાં શાંતિથી ભાગ લેશે વિદ્યાર્થીઓ કાપા કાર્યની નોંધ પોતાની નોટબુકમાં કરશે અને વિદ્યાર્થીઓ સ્વાધ્યાય કાર્યની નોંધ પણ પોતાની નોટબુકમાં કરશે એટલે કે પૂરા માં વિદ્યાર્થીઓ આ પ્રકારની પ્રવૃત્તિમાં ભાગ લેશે તો વિદ્યાર્થી મિત્રો આપણે શિક્ષકની પ્રવૃત્તિ જોઈએ તો શિક્ષક અગાઉના દિવસે જે ગૃહ કાર્ય આપ્યું છે એ ગૃહ કાર્ય દરેક વિદ્યાર્થીનું ચેક ન કરે કારણ કે એમાં વધારે સમય જાય તો પચાસ વિદ્યાર્થીઓનું જે ખંડ છે એમાં અમુક વિદ્યાર્થીઓ બે ચાર વિદ્યાર્થીઓને વચ્ચેથી ઊભા કરી અને એનું ગૃહ એ તપાસી અને યદ યાદચ્છીક રીતે એ રેન્ડમલી એ ગૃહ કાર્ય તપાસી અને પોતે પોતે ગ કાર્ય આપ્યું છે સમગ્ર ક્રા વર્ગખંડમાં દરેક વિદ્યાર્થી કરી લાવ્યા છે એ પ્રમાણે એ પોતાનું ગૃહકાર્ય દરેક વિદ્યાર્થી કરી રહ્યા છે કે કરી લાવ્યા છે એ વિશેની માહિતી મેળવશે ત્યારબાદ છે શિક્ષક પૂર્વ જ્ઞાનની ચકાસણી કરી અને શિક્ષણ કાર્ય ને આગળ વધારશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પૂર્વ જ્ઞાનનો અહીંયા ઉપયોગ કરવાનો નથી કારણ કે આ ત્રીજો તાસ છે એટલે હવે પછીનો જે એ મુદ્દો આવે છે એને આપણે આગળ એના વિશેની ચર્ચા કરીશું તો આજે આપણે જોઈએ કે શિક્ષક નીચે મુજબ એટલે કે શિક્ષક કથન કરી અને એ કથનને અનુરૂપ કેટલાક પ્રશ્નો પૂછશે એટલે કે આપણે પાઠ એકમનું જ્યારે આયોજન કરીએ છીએ ત્યારે એવી સૂચના લખીએ છીએ કે શિક્ષક નીચે મુજબ કથન કરીને નીચેના પ્રશ્નો પૂછશે એટલે કે આપણે જે આયોજન કરીએ છીએ એમાં આ આ રીતની સૂચના આપણે સૂચનાનો ઉલ્લેખ કરી શકીએ છીએ ધંધાદારી એકમો પોતે એટલે કે કથન એમણે જે કર્યું છે ઈ કોમ આઉટસોર્સિંગના અર્થ વિશેનું એ આપણે જોઈએ છીએ ધંધાદારી એકમો પોતે જાતે જ કાર્યો કરતા હોય તે કાર્ય બહાર કરવા માટે સોંપે તેને આઉટસોર્સિંગ કહે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે કોઈ ધંધો લઈને બેઠા છીએ તો ધંધાના દરેક પ્રકારના કાર્યો આપણે જાતે કરી શકતા નથી અમુક કાર્યો એવા હોય છે કે જે આપણે બીજા બીજી સંસ્થા કે બીજા કોઈ એકમ ઉપર આપણે એનો આધાર રાખવો પડે છે કે જે વિષયમાં એ નિષ્ણાત હોય છે તો એ નિષ્ણાત વ્યક્તિની જ્યારે આપણે આપણા ધંધાના કોઈ કામ કરાવવા માટે એનો ઉપયોગ કરીએ છીએ તો એને આ આપણે આઉટસોર્સિંગ તરીકે ઓળખીએ છીએ એને આઉટસોર્સિંગ કહેવામાં આવે છે જેમ કે પત્ર વ્યવહાર જાહેરાત કુરિયર રિપોર્ટિંગ ભાષાંતર હિસાબી કામકાજ અને માહિતી સંગ્રહ વગેરે સેવાનો સેવાઓ જે પ્રાપ્ત આપણે કરીએ છીએ એને આપણે આઉટસોર્સિંગ કહીએ કહીએ છીએ આપણે દાખલા તરીકે એક ઉદાહરણ તરીકે જોઈએ તો બહુરાષ્ટ્રીય કંપનીઓ ઇન્ટરનેટથી પ્રદેશનું કામ અન્ય દેશોમાં કરાવે તેને આઉટસોર્સિંગ કહીએ છીએ એક ઉદાહરણ તરીકે આપણે જોઈએ છીએ કે જે કોમ્પ્યુટર ટેક આપ કોમ્પ્યુટરનું જે કામ છે ટેકનોલોજીનું જે કામ છે એ સ્થળ ઉપર ન જતા કોઈ પણ સ્થળેથી એ કામ ખૂબ જ સરળતાથી કરી શકે છે એટલે કે આપણા જે એકમનું જે ટેકનોલોજીનું કામ છે એ અન્ય દેશોના કોઈ વ્યક્તિ જોડે જો કરાવવું હોય જે એમાં એ એક્સપર્ટ છે તો એ ત્યાં બેઠા બેઠા આપણી સંસ્થા એ જે સોંપેલું છે એ કાર્ય એ ખૂબ સરળતાથી અને ખૂબ જ નિષ્ણાતપૂર્વક એ નિષ્ણાત એ કરી શકે છે તો એને આપણે આઉટસોર્સિંગ કહીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ કથનનો ઉલ્લેખ કર્યો ત્યારબાદ એ કથનને અનુરૂપ આપણે કેટલાક પ્રશ્નો વિદ્યાર્થીને પૂછીશું કે વિદ્યાર્થીઓ આઉટસોર્સિંગનો અર્થ સમજ્યા છે કે નહીં તો અહીંયા પહેલો જે પ્રશ્ન છે આઉટસોર્સિંગ એટલે શું એટલે એ પ્રમાણે જે વિદ્યાર્થીઓ સમજાવે એ વિદ્યાર્થીઓ વર્ખંડમાં પોતે એ એ જે સમજ્યા છે આઉટસોર્સિંગનો અર્થ એ વિશે જવાબ આપવા માટે પોતે હાથ ઊંચો કરે છે અથવા તો જવાબ આપવા માટે પ્રેરિત થાય છે ત્યારબાદ છે આઉટસોર્સિંગનું ઉદાહરણ આપીને સમજાવો અર્થ સમજ્યા બાદ કોઈ પણ આઉટસોર્સિંગ વિશેનું એક ઉદાહરણ વિદ્યાર્થી આપી અને સમજાવે તો વિદ્યાર્થીને ખૂબ સારી રીતે આઉટસોર્સિંગ વિશેના અર્થ વિશેની સમજ મેળવી શક્યા છે એવું શિક્ષક ને વિશ્વાસ થઈ જાય છે ત્યારબાદ ત્રીજો જે પ્રશ્ન છે આઉટસોર્સિંગમાંથી કઈ કઈ સેવાઓ મળે છે એટલે કે આઉટસોર્સિંગ દ્વારા આપણે અગાઉ જોઈ ગયા ભાષાંતરમાં સોરી ભાષાંતરમાં નહીં પણ આ કથનમાં આપણે જોઈ ગયા તો એ આઉટસોર્સિંગની કઈ કઈ સેવાઓ એ ધંધાદારી કંપની એકમ એ મેળવી શકે છે તો અહીંયા આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે એ કેટલું કથન થયું અને કથન દ્વારા એમાંથી એને અનુરૂપ કેટલાક પ્રશ્નો વિદ્યાર્થીને પૂછવામાં આવ્યા તો અહીંયા આપણું અર્થ આઉટસોર્સિંગના અર્થ વિશેની આપણે કથન અને પ્રશ્નો દ્વારા આપણે ચર્ચા કરી છે તો અહીંયા આપણે જોઈએ કે આઉટસોર્સિંગ માટેનું એક કટિંગ છે તો એ કટિંગ દ્વારા આઉટસોર્સિંગ દ્વારા આપણે કઈ કઈ વસ્તુઓ મેળવી શકીએ છીએ એના વિશેની અહીંયા માહિતી આપી છે ત્યારબાદ છે અહીંયા મારુતિ કુરિયરની સેવા કુરિયર સેવાઓ એ મારુતિ કુરિયર દ્વારા આપે છે તો એનું આ પેપર કટિંગ આપ આપની સામે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે કાપા નોંધ કરવી પણ ખૂબ જ અગત્યની છે આપણે જ્યારે પાઠ આયોજન કરીએ છીએ એટલે પાઠ આયોજનમાં પણ આપણે એ કાપાની નોંધ એ આપણે કરતા હોઈએ છીએ અને એ એ એ જ રીતે આપણે વર્ગખંડમાં પણ આપણે કાપા નોંધ તૈયાર કરીએ છીએ તો અહીંયા આપણે જોઈએ કે કાપા નોંધમાં આઉટસોર્સિંગનો અર્થ ત્યારબાદ આઉટસોર્સિંગની સેવાઓ કઈ કઈ છે આઉટસોર્સિંગ સેવાના કાર્યો કયા છે વિજ્ઞાપનની સેવાઓની માહિતી કુરિયર સેવાની માહિતી અને આઉટસોર્સિંગનું ઉદાહરણ એ આપણે દરેક વસ્તુ એ કાપા પર નોંધ કરતા હોઈએ છીએ અને એ પ્રમાણે કાપા કાર્ય પણ વિદ્યાર્થીઓ સારી રીતે કરી શકે છે ત્યારબાદ છે આપણે છેલ્લું જે સ્વાધ્યાય કાર્ય આપીએ છીએ તો અહીંયા સ્વાધ્યાય કાર્યનો પણ ઉલ્લેખ આપણે કાપા પર કરવાનો હોય છે તો આઉટસોર્સિંગ દ્વારા મળતી ગમે તે બે સેવાઓ વિશે નોંધ લખો તો વિદ્યાર્થીઓ આ ઘરકામ પણ એ પોતાના ઘરેથી આઉટસોર્સિંગ વિશેની માહિતી સમજ્યા બાદ એ કરી લાવશે વિદ્યાર્થી મિત્રો આપણે કાપા નોંધ ક્યારે અને કેવી રીતે કરવી એ આપણે જોઈ ગયા તો આઉટસોર્સિંગમાં આપણે આઉટસોર્સિંગનો અર્થ આ તેની સેવાઓ કાર્યો સેવાઓની વિજ્ઞાપન સેવાઓની માહિતી કુરિયર સેવાઓની માહિતી આઉટસોર્સિંગનું ઉદાહરણ એ આપણે અહીંયા કાપા પર નોંધ કરી છે એ દરેક બાબતો આપણે કાપા પર નોંધ કરવી પણ ખૂબ જ જરૂરી છે ત્યારબાદ આપણે જોઈએ કે વિષય વસ્તુની જે માહિતી છે આપણે સાધન સામગ્રી તરીકે ચાર્ટનો ઉપયોગ કરીએ છીએ તો આ ચાર્ટમાં આપણે આઉટસોર્સિંગ દ્વારા મળતી કેટલીક સેવાઓ અને એ સેવાઓની પેટા બાબતો પણ આપણે જોઈએ તો એ ચાર્ટ દ્વારા વધારે સરળતાથી આપણે સમજી શકીએ છીએ તો આપણે જ્યારે ચાર્ટ બનાવીએ છીએ ત્યારે પણ ચાર્ટની ઉપર આપણે વિષય વિષયાંગ ધોરણ અને તારીખનો ઉલ્લેખ કરીએ છીએ જેવી રીતે આપણે કાપા નોંધમાં પણ આ બાબતનો ઉલ્લેખ કરવો એ પણ ખૂબ જરૂરી છે તો અહીંયા શૈક્ષણિક સાધન તરીકે આપણે ચાટનો ઉપયોગ કરીએ છીએ તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો આઉટસોર્સિંગ દ્વારા મળતી એ સેવાઓ તો આઉટસોર્સિંગ દ્વારા મળતી સેવાઓ આપણે અહીંયા એના ત્રણ પ્રકાર પાડ્યા છે નાણાકીય સેવાઓ વિજ્ઞાપન સેવાઓ અને કુરિયર સેવાઓ તો નાણાકીય સેવાઓમાં એની જે પેટા બાબતો છે એ આ જોઈએ તો હિસાબો તૈયાર કરવા ઓડિટ કરાવવું ઉઘરાણી પત્રકો બનાવવા એટલે કે નાણાકીય જે બાબતો છે એને પણ એટલું જ મહત્ત્વ આપણે આપીએ છીએ એટલે કે જે કુરિયર સેવાઓ આપતી છે પત્ર પત્રવ્યવહારની પત્રવ્યવહાર કરતી જે સેવાઓ છે ટપાલ સેવા છે તે પણ પોતાના હિસાબો તૈયાર કરવા ઓડિટ કરાવવું ઉઘરાણી પત્રકો તૈયાર કરવા તો આ બધી જ બાબતો એ નાણાકીય સેવાઓમાં એ આપણે આવરી લઈએ છીએ ત્યારબાદ છે વિજ્ઞાપન સેવાઓ તો વિજ્ઞાપન સેવાઓ કઈ કઈ રીતે આપી શકાય છે તો અહીંયા જોઈએ ઇન્ટરનેટ અને ઈમેલ દ્વારા વિજ્ઞાપન સેવા આપી શકાય છે ઇમેલ મુજબના જે વિજ્ઞાપનના જે ચોક્કસ પ્રકારના જે માળખા હોય છે ચોક્કસ પ્રકારની એમની જે નીતિ નિયમો હોય છે એ પ્રમાણે ઇમેલ દ્વારા પણ આપણે વિજ્ઞાપન આપી શકાય છે ત્યારબાદ છે પે પેદાશનું ચિત્ર અને નમૂનાઓ એટલે કે ક્યારેક આપણે પોતાની જે વસ્તુઓ ઉત્પન્ન કરીએ છીએ તો તેની જે વિજ્ઞાપન દ્વારા એનું આપણે પ્રદર્શન કરીએ એનું કોઈ એડવર્ટાઈઝ બનાવીએ તો એ જે પેદાશનું જે ચિત્ર છે એને કઈ રીતે ઉપયોગ કરવો આપણે જોઈએ છીએ કે ટીવીમાં જે આપણે રોજબરોજની ખાદ્ય પેદાશો તેમજ જે ઉપયોગમાં લઈ શકાય એવી બધી જે વસ્તુઓ છે એનું આપણે ડેમોન્સ્ટ્રેશન આપણને એ બતાવતા હોઈએ છીએ અને એના દ્વારા આપણને ખબર પડે છે કે આ વસ્તુ આપણે ઉપયોગમાં લઈ શકાય કઈ રીતે સરળતાથી આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ તો એ એના દ્વારા જે ચિત્ર અને નમૂનાઓ ડેમોન્સ્ટ્રેશન દ્વારા એ ગ્રાહકોને આકર્ષી શકાય છે અને એ પ્રકારનું પણ વિજ્ઞાપન એ એડવર્ટાઇઝ કે વિજ્ઞાપન જાહેરાત આપી શકાય છે નવી પેદાશનો ઉપયોગ કેટલીક વાર નવી પેદાશોનો ઉપયોગ વિદ્યા સોરી વિદ્યાર્થી મિત્રો ગ્રાહકો એનાથી અજાણ હોય છે તો નવી પેદાશોનો ઉપયોગ કઈ રીતે કરવો તે પણ એ વિજ્ઞાપન દ્વારા એ વધારે સરળતાથી સમજાવી અને એ લોકો સુધી એટલે કે ગ્રાહકો સુધી પહોંચાડી શકે છે ત્યારબાદ છે કુરિયર સેવા તો કુરિયર સેવામાં લેણદારો દેવાદારો અને ગ્રાહકો કેટલીક કંપનીઓ હોય છે એ અમુક ઉધાર પર સેવાઓ આપતી હોય છે તો એના લેણદારો દેવાદારો અને ગ્રાહકો હોય છે વેપારીને ઈમેલનું સરનામું આપવું એટલે કે આ જે લે લેણદાર દેવાદાર અને ગ્રાહકો હોય છે તો ઈમેલ દ્વારા પોતાનું સરનામું આપે છે અને તે દ્વારા એ કુરિયર સેવાઓ પણ એ કરતા હોય છે ત્યારબાદ જુદી જુદી કુરિયર સંસ્થાઓ દેશ વિદેશમાં કુરિયર સેવાઓ આપવાની એ કુરિયર સેવાઓ આપતા હોય છે અને એના દ્વારા એ જમીન માર્ગે દરિયાઈ માર્ગે અને હવાઈ માર્ગે આ બધી સેવાઓ એ ઉપલબ્ધ કરાવે છે તો આ થઈ આપણે આઉટસોર્સિંગની અલગ અલગ સેવાઓની વાત તો આ ચાર્ટના નિદર્શન દ્વારા જે સમજાવટ આપવામાં આવે છે ત્યારબાદ શિક્ષક એ ચાર્ટના નિદર્શન કરાવી અને કેટલાક પ્રશ્નો વિદ્યાર્થીઓને પૂછશે તો તમે તમારી સ્ક્રી સામે સ્ક્રીન છે એના પર જોઈ શકો છો કે આઉટસોર્સિંગના જે ચાર્ટનું નિદર્શન કરાવ્યા બાદ કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય છે તો અહીંયા આપણે એ પ્રશ્નો જોઈ લઈએ આઉટસોર્સિંગના પ્રકારો જણાવો એટલે આઉટસોર્સિંગના જે પ્રકાર છે એ આપણે ચાર્ટ દ્વારા સમજી ગયા છે તો આઉટસોર્સિંગમાં નાણાકીય સેવાઓ કયા કયા કાર્યો દ્વારા કયા કયા કાર્યો કરવામાં આવે છે ત્રીજું છે વિજ્ઞાપન એટલે શું વિજ્ઞાપનમાં કઈ કઈ માહિતીનો સમાવેશ થાય છે પાંચમું છે કુરિયર સેવામાં કઈ કઈ માહિતીઓ જોવા મળે છે ત્યારબાદ છે વિજ્ઞાપન સેવાઓનો ઉપયોગ ધંધાધારી કઈ પેદાશ માટે બજારમાં મૂકે છે વિદેશમાં વધુ ટપાલ રવાના કરવા કયા કયા પ્રકારના વાહન વ્યવહાર દ્વારા ટપાલ મોકલાય છે તો આ આપણે લગભગ એકથી સાત પ્રશ્નો આપણે ચાર્ટના નિદર્શન દ્વારા વિદ્યાર્થીઓને પૂછીએ અને એ દ્વારા વિદ્યાર્થીઓનું આપણે મૂલ્યાંકન પણ કરી શકીએ છીએ ત્યારબાદ છે વિદ્યાર્થીઓને આપણે સ્વાધ્ય કાર્ય આપીએ છીએ તો સ્વાધ્ય કાર્યમાં એક અથવા એક કરતાં વધારે પ્રશ્નો પણ વિદ્યાર્થીઓને આપી શકીએ છીએ આઉટસોર્સિંગમાંથી કઈ કઈ સેવાઓ મળે છે એ પ્રશ્ન આપણે વિદ્યાર્થીઓને સ્વાધ્ય કાર્યમાં આપે છે ત્યારબાદ એ સ્વાધ્ય કાર્ય કરવા માટે કેટલાક સ્વ સંદર્ભ અને મૂલ્યાંકન પણ આપણે વિદ્યાર્થીઓને આપીએ છીએ કે ધોરણ અગિયારમાં વાણિજ્ય સંચાલન બુકની ઉપયોગ કરી શકે છે ત્યારબાદ વાણિજ્યનું અભિનવ અભ્યા અધ્યાપન નીરવ પ્રકાશન વાણિજ્યનું સંચાલન બીએસા પ્રકાશન સંદર્ભ પુસ્તકનો પણ એ ઉપયોગ કરી અને આઉટસોર્સિંગની સેવાઓ વિશે ઝીણામાં ઝીણી માહિતી એ મેળવી શકે છે ત્યારબાદ છે અધ્યાપક દ્વારા પાઠના અંતે કેટલીક સૂચનાઓ અને કેટલીક વિશેષતાઓ પણ આપવામાં આવે છે લેખિત પ્રકારે તો પાઠની વિશેષતા આપવાથી વિદ્યાર્થીનો ઉત્સાહ ઉત્તરોત્તર વધતો જાય છે અને પાઠની જે સૂચનાઓ મળે છે એનાથી વિદ્યાર્થીને ભૂલો થવાના સંભાવમાં ઘટાડો થાય છે તો અહીંયા આપણે પાઠની વિશેષતા જોઈ લઈએ તો સાધન સામગ્રીનો ઉપયોગ જે કર્યો છે વિદ્યાર્થીએ ખૂબ જ સારો કર્યો છે એવો અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે કથન યોગ્ય ગતિએ કરવામાં આવ્યું છે પ્રશ્નોના ઉત્તર પૂરા વાક્યમાં વિદ્યાર્થીઓએ આપ્યા છે ચાર્ટ દ્વારા સુંદર સમજ પૂરી પાડવામાં આવી છે ત્યારબાદ છે પાઠની કેટલીક સૂચનાઓ પણ તાલીમાર્થીને મળી છે એ પ્રમાણે અગાઉના હવે પછીના જે તાસ છે એમાં આ જે સૂચનાઓ મળી છે તેમાં વિદ્યાર્થી ચોક્કસપણે સુધારો લાવી શકશે તો વિદ્યાર્થી મિત્રો કેટલાક સૂચનો દ્વારા પણ આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે જેના દ્વારા વિદ્યાર્થીઓને જે સૂચનો મળ્યા છે એમાં કાપા કાર્ય રંગીન ચોકનો ઉપયોગ કરવો સાધન સામગ્રીનો જ્યાં જરૂર પડે ત્યાં એનો ઉપયોગ કરો કાપા કાર્ય સીધી લીટીમાં થઈ શકે એવા પ્રયત્ન કરવા કાપા કાર્યમાં શીર્ષક માટે ચોક્કસ રીતે રંગીન ચોકનો જ ઉપયોગ કરો અને એ જે બીજી જે માહિતી છે એના માટે સફેદ ચોકનો ઉપયોગ કરવો તેમજ યોગ્ય ગતિએ કથન કરવામાં આવે તો વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે સમજી શકાય તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વ્યાખ્યાન ત્રણમાં તાસ ત્રણની વાત કરી એમાં ઈ કોમર્સ અને આઉટસોર્સિંગનું જે આપણું શીર્ષક છે જે પાઠનું એક શીર્ષક છે એમાં આપણે આઉટસોર્સિંગનો અર્થ અને તેની જે જુદા જુદા પ્રકાર વિશે માહિતી મેળવી તો હવે પછી આપણે વ્યાખ્યાન ચારમાં તાસ ચાર વિશેની માહિતી મેળવીશું અને તેના વિશેની ચર્ચા કરીશું નમસ્કાર